આપણે જે છે કે ઘન અવસ્થાની અંદર લાસ્ટમાં આદિમ એકમકો લેટાઈ સ્ફટિકો વિશેની માહિતી મેળવી ગયા હતા. એ લેટાઈ સ્ફટિકોને આધારે જે છે કે આપણે અલગ અલગ પ્રકારના એકમ કોષો વિશેની માહિતી મેળવી હતી. સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક, બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક, ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક અને એન્ડ પોઈન્ટ જે છે કે ક્યુબિક ક્લોઝ પેક. તો આ જે છે કે બધા આપણે એકમ કોષો વિશે માહિતી મેળવી ગયા છીએ. હવે આ એકમ કોષોને આધારે જે છે કે આપણે અહીંયા આગળથી લેટાઈ સ્ફટિકો જે છે એ લેટાઈ સ્ફટિકોના અલગ અલગ પ્રકારના 14 પ્રકારના લેટાઈ સ્ફટિકો આપણને મળતા હોય છે. એ 14 પ્રકારના અલગ અલગ લેટાઈસોમાંથી આપણે જે છે કે અહીંયા આગળથી 7-8 પ્રકારના લેટાઈ સ્ફટિકોને આપણે જોઈશું. એ લેટાઈ સ્ફટિકોની ગોઠવણી કઈ રીતે હશે, એ લેટાઈ સ્ફટિકોને આધારે જે છે કે એનું બંધારણ શું છે, એમાં કયા કયા પ્રકારના વિચલન થઈ શકે છે, તો એ બધી ઘટના વિશે આપણે અહીંયા આગળથી માહિતી મેળવીશું. આ જે ટોપિક છે એ ટોપિક તમારે અહીંયા આગળથી એમસીક્યુમાં પૂછાતો હોય છે. ઘણા બધા જે છે કે એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં તમને આ વસ્તુ પૂછી શકે છે કે આપણે જે છે કે એકમ કોષને દર્શાવવા માટે ટોટલ 6 પેરામીટરનો ઉપયોગ કર્યો હતો. એ 6 પેરામીટરમાં 3 બાજુઓના માપ હતા અને 3 ખૂણાઓના માપ હતા. તો આ 6 પેરામીટરને ધ્યાનમાં રાખીને આ 7-8 અલગ અલગ પ્રકારના લેટાઈ સ્ફટિકોને આપણે અહીંયા આગળથી અભ્યાસ કરીશું. તો અહીંયા આગળથી જોઈએ આપણે 7 આદિમ એકમ કોષ અને તેમના કેન્દ્રિત એકમ કોષોમાં શક્ય વિચલનો, જેની અંદર પ્રથમ છે સમઘનીય. સમઘનીય એટલે કે સાદો ઘન અથવા આદિમ એકમ કોષ. સાદો ઘન અથવા આદિમ એકમ કોષ એના શક્ય વિચલન, આદિમ અંતઃકેન્દ્રિત ફલકેન્દ્રિત જે બી આપણા બધા બને છે તે બધા આની અંદર બનતા હોય છે. સાદો ઘન સંયોજન છે અને એની અંદર જે છે કે અલગ અલગ પ્રકારના વિચલન થઈ શકે. કે આ સાદો ઘન છે એની અંદર 8 ખૂણા છે, 8 ખૂણાની અંદર જો કેન્દ્રમાં કોઈ મૂકી દેવામાં આવે તો અંતઃકેન્દ્રિત થઈ જાય, ફલકમાં કે પરમાણુ મૂકી દેવામાં આવે તો ફલક કેન્દ્રિત થઈ જાય, પરંતુ બાજુઓ ને બધું સેમ રહેશે. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી સમઘનીય પદાર્થ લીધો છે. વધારે ડિટેલમાં આપણે સમઘનીય જ આપણે ડિટેલમાં શીખતા હોઈએ છીએ આ ચેપ્ટરમાં. ત્યારબાદ જે છે કે અક્ષીય ધારની લંબાઈ આપણે જાણીએ છીએ પ્રમાણે 3 બાજુઓના માપ છે, તો A, B અને C તો આ 3 બાજુઓના માપ છે. એ ત્રણેય બાજુઓના માપ અહીંયા આગળથી કેવા લેવામાં આવ્યા છે, એક સમાન. તો બધી જ બાજુઓના માપ કેવા છે, અહીંયા આગળથી સમાન છે. ત્યારબાદ ખૂણા, તો આલ્ફા બીટા અને ગેમા, તો અહીંયા આગળથી ખૂણા આપણે જે છે કે દેતા હોઈએ છીએ, તો આલ્ફા બીટા અને ગેમા, તો બધા જ ખૂણા કેટલા છે, 90 ડિગ્રી જોવા મળે છે. તો બધા જ ખૂણાઓના માપ બી અહીંયા આગળથી કેવા છે, સમાન જોવા મળે છે. તો ત્રણેય બાજુઓના માપ સમાન છે અને ત્રણેય ખૂણાઓના માપ સમાન છે ત્યારે જ આપણને સમઘનીય પદાર્થ મળે છે, એટલે કે સાદો એકમ કોષ જે છે કે આપણને જોવા મળતો હોય છે. ઉદાહરણ તરીકે NaCl, ઝીંક બ્લેડ, ZnS જે છે કે આપણે, અને કોપર, KCl જેવા જે છે કે અલગ અલગ ઉદાહરણના લઈ શકાય છે કે જે સમઘનીય બંધારણ ધરાવે છે અને આ રીતે જે છે કે એનું સાદા ઘન પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. હવે આપણે જે છે કે બીજા જે પ્રકાર જોઈશું એની અંદર જે વિચલનો થશે અલગ અલગ પ્રકારના, જેની અંદર આપણે શું થશે કે આ એકમ કોષમાં આપણે શું કરીશું કે બાજુઓના માપ બદલીશું અથવા ખૂણાઓના માપ બદલાશે. તો જો આ સ્ફટિકની અંદર બાજુઓના માપ બદલાય તો અહીંયા આગળ જે અલગ અલગ પ્રકારના જે છે કે એકમ કોષો મળે, અથવા ખૂણા બદલાય તો બી એમાં અલગ અલગ પ્રકારના એકમ કોષો જોવા મળે છે. તો એ જે છે કે 7 લેટાઈ સ્ફટિકો અલગ અલગ જે આપણે જોવાના છે, એ લેટાઈ સ્ફટિકો માટે આપણી જોડે જે 6 પેરામીટર છે, એ 6 પેરામીટરમાં ફેરફાર થાય ત્યારે આપણને અલગ અલગ પ્રકારના લેટાઈ સ્ફટિકો મળે છે. તો આપણે અહીંયા આગળથી આ જે બાજુઓના જે માપ છે એ બાજુઓના માપમાં જો ફેરફાર કરતા જઈશું તો અલગ અલગ પ્રકારના લેટાઈ સ્ફટિકો આપણને જોવા મળતા જશે. તો આપણે જોઈએ અહીંયા આગળથી બીજા પ્રકારના સંયોજનો. હવે છે બીજો પ્રકાર ચતુષ્કોણીય, જેને આપણે ઇંગ્લિશમાં ટેટ્રાગોનલ તરીકે ઓળખીએ છીએ. તો ટેટ્રાગોનલની અંદર આદિમ એકમ કોષ અને અંતઃકેન્દ્રિત એકમ કોષ આપણને જોવા મળે છે, જેની અંદર આપણે જોઈએ તો અક્ષની ધારની લંબાઈ જે છે કે આપણે સાદા ઘનની અંદર ત્રણેય ધારની લંબાઈ આપણી કેવી હતી, સમાન હતી. તો અહીંયા આગળથી જે છે કે બે ધારની લંબાઈ સમાન છે પરંતુ એક ધારની લંબાઈ શું કરી દીધી છે, બદલી કાઢી છે. તો જે સાદો ઘન છે એ સાદા ઘનમાં આપણે શું કરીએ છીએ કે અહીંયા આગળથી એક બાજુથી ધારની લંબાઈમાં વધારો કરીએ છીએ. તો ધારો કે આ બે બાજુઓ છે એ એમના એમ છે, એ બી જે છે કે એમના એમ છે.
અને સી જે છે કે એટલે કે ત્રીજી બાજુનું માપ જે આટલે સુધી ધારો કે હોવું જોઈએ તેની જગ્યાએ જે છે કે આપણે શું કર્યું છે એની લેન્થ વધારેલી છે તો જો અહીંયા આગળથી બે બાજુના માપ સરખા અને ત્રીજી બાજુનું માપ અલગ તો અહીંયા જે કયો સંયોજન થશે ચતુષ્કોણીય જે છે કે ટેટ્રાગોનલ પરંતુ જે છે કે બધા ખૂણા જે છે કે 90 ડિગ્રી જ આવશે તો આલ્ફા બીટા અને ગેમા જે છે કે 90 ડિગ્રી જ જોવા મળશે તો આલ્ફા બીટા અને ગેમા ત્રણેય ખૂણાઓના માપ 90 ડિગ્રી જ જોવા મળે છે એટલે ખૂણામાં કોઈ ફેરફાર થયો નથી ફેરફાર ક્યાં થયો છે તો ફેરફાર થયો છે એક બાજુની માપમાં તો અહીંયા આગળથી બે બાજુના માપ સરખા અને ત્રીજી બાજુનું માપ અલગ તો સંયોજન થશે ટેટ્રાગોનલ ખૂણા બધા સરખા 90 ડિગ્રી તો બધા ખૂણા 90 ડિગ્રી બે બાજુના માપ સરખા પરંતુ ત્રીજી બાજુનું માપ અલગ તો સંયોજન કયો થશે ટેટ્રાગોનલ તરીકે આપણે એને ઓળખી શકાય છે એક બાજુના માપમાં વધારો કરવામાં આવ્યો છે તો આ રીતે આપણે જે છે કે ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ સંયોજન જોવા મળે છે જેના ઉદાહરણમાં આપણે જોઈએ હતી તો સફેદ ટીન SNO2 TiO2 અને CaSO4 જે એના ઉદાહરણમાં આપણે અહીંયાથી જોઈ શકાય છે તો આ થયો તમારો ટેટ્રાગોનલ હવે ત્રીજો પ્રકાર છે ઓર્થોરોમ્બિક ઓર્થોરોમ્બિક ની અંદર આપણે જોઈએ અહીંયા આગળથી આ ખરેખરમાં જે નામ છે એ સલ્ફરના અપરૂપ પ્રમાણેનું નામ છે સલ્ફરના બે અપરૂપો આવે છે કે રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર તો રોમ્બિક સલ્ફર જે છે એના ઉદાહરણમાં આપણે લખેલું છે અહીંયા આગળ રોમ્બિક સલ્ફરનું જે બંધારણ છે એ આપણે અહીંયા આગળથી આ રીતનું કંઈક હોય છે કે જેના હિસાબે આપણે આ સંયોજનનું નામ બી રોમ્બિક ઓર્થોરોમ્બિક જે છે કે સ્ફટિક તરીકે આપણે એને ઓળખીએ છીએ તો ઓર્થોરોમ્બિક ની અંદર જે છે કે શક્ય વિચલનો કયા કયા હોઈ શકે તો આદિમ એકમ કોષ હોઈ શકે અંતઃકેન્દ્રિત હોઈ શકે ફલક કેન્દ્રિત હોઈ શકે અંતછેદ હોઈ શકે એટલે બધા પ્રકારના જે છે કે ઘન અહીંયા આગળ જોવા મળી રહ્યા છે તો આ સંયોજનની અંદર જોઈએ તો આપણે ત્રણેય બાજુઓના માપ કેવા છે અલગ અલગ છે ધારો કે આ માપને આપણે A કહીએ આને આપણે B કહીએ અને આ માપને આપણે C કહીએ તો ત્રણેય બાજુઓના માપ કેવા જોવા મળે છે અલગ અલગ જોવા મળે છે તો ત્રણેય બાજુઓના માપ અલગ છે તો અહીંયા આગળથી સંયોજન કયો થશે ઓર્થોરોમ્બિક કે જે સ્ફટિક રચનામાં જે લેટાઈ સ્ફટિક રચનામાં ત્રણેય બાજુઓના માપ અલગ પરંતુ ત્રણેય ખૂણાઓના માપ સમાન તો એ સંયોજનને કયો કહેવાશે ઓર્થોરોમ્બિક સલ્ફર તરીકે લઈ શકાય આ બી 90 થશે આ બી 90 થશે અને આ પણ તમારો 90 ડિગ્રી થશે તો એકને આલ્ફા કહી દો એકને બીટા કહી દો ત્રીજાને ગેમા કહી દો તો ત્રણેય ખૂણા જે છે કે તમને અહીંયાથી 90 ડિગ્રીના જોવા મળતા હોય છે તો આલ્ફા બીટા ગેમા બધા જ 90 ડિગ્રી છે તો જે સ્ફટિકમાં ત્રણેય બાજુઓના માપ સમાન પરંતુ સોરી ત્રણેય બાજુઓના માપ અલગ પરંતુ ત્રણેય ખૂણાઓના માપ સમાન હોય તો તે સંયોજનને ઓર્થોરોમ્બિક સલ્ફર તરીકે અથવા ઓર્થોરોમ્બિક લેટાઈ સ્ફટિક તરીકે ઓળખી શકાય છે તો આ રીતે આપણે જે છે કે આ ત્રણ પ્રકારના સંયોજનો જોઈ ગયા જેની અંદર પ્રથમ જે હતો એ આપણો આદિમ એકમ કો સાદો ઘન તો જે સાદા ઘનમાં ત્રણેય બાજુઓના માપ બી સમાન હતા ત્રણેય ખૂણા બી સમાન હતા બીજો જોઈ ગયા આપણે અહીંયા આગળથી ટેટ્રાગોનલ ચતુષ્કોણીય કે જેમાં બે બાજુના માપ સમાન એક બાજુનું માપ અલગ પરંતુ ખૂણા બધા સમાન તો ચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાગોનલ કહી શકાય અને જે સંયોજનમાં ત્રણેય બાજુઓના માપ અલગ પરંતુ ત્રણેય ખૂણાઓના માપ અહીંયા આગળથી કેવા હશે સમાન તો એ સંયોજન થશે તમારો ઓર્થોરોમ્બિક સ્ફટિક તરીકે લેટાઈ સ્ફટિક તરીકે આપણને જોવા મળે છે તો આ ત્રણ પ્રકારના જે છે કે લેટાઈ સ્ફટિકો થયા હવે આનાથી આગળ જઈએ હવે છે ષષ્ઠકોણીય રચના જેમાં શક્ય વિચલન આદિમ એકમ કોષ પ્રકારનું હોય છે હેક્ઝાગોનલ પ્રકારની રચના ધરાવે છે તો HCP પ્રકારની રચના બી આપણે અહીંયાથી જોવા મળતી હોય છે તો HCP પ્રકારની હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેક પ્રકારની રચના ધરાવે છે ધારની લંબાઈમાં આપણે જોઈએ અક્ષીય તો બે બાજુના માપ સરખા હોય છે અને એક બાજુનું માપ આપણને અલગ જોવા મળે છે તો બે બાજુઓના માપ સમાન છે તો આપણે જોઈએ તો અહીંયા આગળ આ હેક્ઝાગોનલ જે રચના છે HCP જે રચના છે જેમાં આ બે બાજુઓના માપ સમાન છે તો આ A અને આ B બંને આપણને સમાન જોવા મળે છે પરંતુ C જે છે કે અહીંયા આગળથી આટલું અંતર જે છે કે C નું માપ આપણને કેવું જોવા મળે છે અલગ જોવા મળે એટલે મતલબ કે બે બાજુઓ સમાન અને એક બાજુનું માપ
અલગ જોવા મળે છે. તો ત્રીજી જે બાજુ છે સી એનું માપ જે છે કે વધારે જોવા મળતું હોય છે. જે આપણે અહીંયા આગળથી જોઈએ તો બે ખૂણાઓ છે આલ્ફા અને બીટા જે 90 ડિગ્રી જોવા મળે અને ગેમા જે છે કે તમને 120 ડિગ્રી જોવા મળે છે કે જેમાં ગેમા 120 છે. આ ઉદાહરણ જે છે કે ગ્રેફાઇટનું છે. તો ગ્રેફાઇટનું જે બંધારણ છે તો એ ગ્રેફાઇટના બંધારણની અંદર આપણે જોઈ શકાય કે આ જે આખો લેયર છે તો આખો જે સમતલ છે તો એ સમતલમાં અહીંયા આગળથી જોઈ શકાય કે એક હેક્ઝાગોનલ રચના છે જેમાં આ હેક્ઝાગોનલ રચનાની અંદર બધી જ બાજુના માપ કેવા છે અહીંયા આગળ સમાન હશે. જેનું કેટલું માપ છે એ અને બી જે 141.5 પિકોમીટર છે. પરંતુ આ લેયર અને આ લેયર વચ્ચે જે છે કે વચ્ચે એક વાંડરવાસ આકર્ષણ બળ લાગેલું હોય છે જેના હિસાબે આનું અંતર સી નું માપેલું છે 340 પિકોમીટર જે આપણે આ ગ્રેફાઇટ નું બંધારણ છે. તો ગ્રેફાઇટ ના બંધારણમાં આવી રીતે બંનેમાં ફરક પડે છે કે જે પોતાના લેયરમાં રહેલા કાર્બન કાર્બન વચ્ચેનું અંતર 141.5 પિકોમીટર છે એટલે એ અને બી બે બાજુના માપ થશે. અને ત્રીજું જે છે કે બે લેયર વચ્ચેનું જે અંતર જે વાંડરવાસ આકર્ષણ બળથી જોડાયેલું છે એ 340 પિકોમીટર છે એટલે આના કરતા વધારે છે. તો સી નું માપ કેવું છે અલગ. જ્યારે આ બંને લેયરો એકબીજાથી 90 ડિગ્રીએ ગોઠવાયેલા છે એટલે કે અહીંયા આગળથી જે છે કે આલ્ફા અને બીટા 90 થાય છે પરંતુ ગેમા એટલે કે આ બેન્ઝિનિંગની વચ્ચે જે આપણને ખૂણો મળે છે તો એ ગેમા લઈ શકાય તો એ ગેમા 120 હોય છે. તો અહીંયા આગળ બે ખૂણા 90 અને એક ખૂણો જે છે કે 120 ડિગ્રી જેટલો જોવા મળે જેના ઉદાહરણમાં ગ્રેફાઇટ જેડેનો અને સીડીએસ જે છે કે ના ઉદાહરણમાં જોઈ શકાય છે. તો આ રચના જે છે કે તમારી હેક્ઝાગોનલ રચના થશે ષષ્ઠકોણીય રચના. તો હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેક તરીકે ભી આપણે ઓળખી શકાય જેના ઉદાહરણમાં આપણે કયો લઈ શકાય છે ગ્રેફાઇટ નું ઉદાહરણ જે ત્યાં બનાવેલું છે. તો આ રીતે ગ્રેફાઇટના સંયોજનમાં આ રીતની રચના જોવા મળતી હોય છે. હવે આગળ જોઈએ. હવે છે રોમ્બોહાઇડ્રલ અથવા ત્રિકોણીય કહી શકાય. ત્રિકોણીય એટલે ટ્રાયગોનલ. તો ટ્રાયગોનલ સંયોજન છે જેમાં શક્ય વિચલન તમને આદિમ એકમ કોષ જોવા મળશે. ધારની લંબાઈ ત્રણેય બાજુની માપ અહીંયા આગળથી સમાન છે પરંતુ ખૂણા જે છે કે અહીંયાથી સમાન હોતા નથી. તો એ પ્રકારના ઉદાહરણ છે કેલ્સાઇડ CaCO3 સિનેબાર HGS જે છે કે એના ઉદાહરણમાં આવે છે. હવે આપણે અહીંયા આગળથી જે સાદો ઘન જોઈ ગયા હતા આ સાદા ઘનની અંદર બધી જ બાજુઓના માપ આપણને કેવા જોવા મળ્યા હતા સમાન જોવા મળ્યા હતા. A = B = C હતા. ખૂણા કેવા હતા બધા સમાન હતા. આલ્ફા બીટા ગેમા બધા કેવા હતા 90 ડિગ્રી હતા એટલે બધી જ વસ્તુ અહીંયા આગળથી તમને સમાન જોવા મળી હતી. પરંતુ જ્યારે બી આપણે અહીંયા આગળથી આ જે સાદો ઘન છે એ સાદા ઘનની અંદર આપણે શું કરીએ છીએ કે આ બાજુથી એક બાજુથી એને ધક્કો મારવામાં આવે છે એટલે કે આ બાજુથી જે પોર્શન છે તો આ જે સ્ટ્રેટ પોર્શન જે છે એ સ્ટ્રેટ પોર્શન આ રીતે અહીંયાથી મૂવ કરી જાય છે એટલે જે સીધો ઉભેલી વસ્તુ જે છે કે એક એક સાઈડથી એને પ્રેસ કરવામાં આવે છે તો એને પ્રેસ કરતા આખું જે છે કે મૂવ કરી જશે આ રીતે. તો આ જે સ્ટ્રેટ લાઈન છે એ મૂવ કરી જશે તો આ ડાયરેક્શનમાં મૂવ કરી જશે તો આ ડાયરેક્શનમાં મૂવ કરી જશે તો આનો શેપ જે છે કે આ રીતનો થઈ જશે. તો આખી જે ઘટના છે તો આ બાજુથી તમે મૂવ કરો તો આખી જે છે કે આખો સ્ફટિક જે છે કે આ રીતે મૂવ કરી જાય છે અને આ રીતનો એક જે છે કે ક્યુબ તમને જોવા મળે છે જે આ રીતની અહીંયા આગળથી રચના બાજુમાં જોઈ શકાય છે. તો આપણે શું કર્યું કે અહીંયા આગળથી જે સાદો ઘન હતો એટલે કે બધી જ બાજુના માપ કેવા હતા સમાન તો એ બધી જ બાજુના માપ સમાન છે એ સાદા ઘનની અંદર તો એક બાજુથી એને પ્રેસ કરવામાં આવે છે તો આખો જે સ્ફટિક છે લેટાઈ સ્ફટિક એ આખો મૂવ કરીને આ રીતનો શેપ થઈ જાય. હવે જો મૂવ કરે છે તો આ એંગલ પહેલા 90 હતો આ એંગલ પહેલા 90 હતો પણ હવે 90 રહે આ એંગલ હવે 90 રહેશે નહીં. જે પહેલા 90 એંગલ જે હતો એ હવે એંગલ જે છે કે અહીંયાથી ચેન્જ થઈ જશે. તો અહીંયા આગળ આપણે એંગલ જોઈએ તો આ એંગલ હવે 90 નથી આ એંગલ 90 નથી આ એંગલ 90 નથી. બાજુના માપ સમાન છે એ બી અને સી સમાન છે એમાં કોઈ ફરક નથી પડતો. આપણે કઈ નવી એની લેન્થમાં વધારો કે ઘટાડો નથી કર્યો આપણે એને ખાલી પ્રેસ કર્યો છે કે જેના હિસાબે એંગલ બદલાઈ ગયા છે. તો આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 90 તો આલ્ફા બીટા ગેમા જે છે કે અહીંયા આગળથી 90 નહીં હોય તો ત્રણે સરખા હશે પરંતુ 90 હશે નહીં 90 કરતા કંઈક વધી ગયા હશે તો અથવા ઘટી ગયા હશે. તો એ રીતની અહીંયાથી ઘટના બની શકે છે એટલે 90 હશે નહીં કેમ કે આપણે એંગલ એનો ચેન્જ કરી દીધો છે.
साइड चेंज नहीं करी, लंबाई एनी चेंज नहीं करी, लंबाई एनी एज छे सादा घननी, परंतु एनो जे एंगल जे छे एंगल चेंज થઈ ગયો છે, એના હિસાબે આ ખૂણા 90 રહેતા નથી। તો આ થયો તમારો રોમ્બોહાઇડ્રલ, જેને આપણે ત્રિકોણીય અથવા ટ્રાયગોનલ જે છે તેના સ્વરૂપે ઓળખી શકાય છે। પછી આગળ જી ત્યારબાદ છે મોનોક્લિનિક, જે આપણે અહીંયા આગળથી આગળ જોઈ ગયા છે ઓર્થોરોમ્બિક પ્રકારનો। તો સલ્ફરના આપણે બે અપરૂપોની વાત કરી ગયા હતા, એક ઓર્થોરોમ્બિક સલ્ફર અને બીજો મોનોક્લિનિક સલ્ફર। તો આ બીજો જે છે કે મોનોક્લિનિક સલ્ફરનું અહીંયા આગળથી ઉદાહરણ આવશે। આપણે ઓર્થોરોમ્બિક સલ્ફર આપણે આગળ ચર્ચા કરી ગયા, ઓર્થોરોમ્બિક સલ્ફરની અંદર શું હતું કે બધી જ બાજુઓના માપ અલગ અલગ હતા, પરંતુ બધા જ ખૂણા કેવા હતા, સમાન 90 ડિગ્રી, બધા 90 ડિગ્રી આપણને જોવા મળતા હતા। તો અહીંયા આગળથી મોનોક્લિનિકમાં જે છે કે શું ફરક છે, તો અહીંયાથી શક્ય વિચલનમાં આદિમ અને અંત છેડો પ્રકારનો કેન્દ્રિત છે, બધી જ ધારની લંબાઈ એટલે કે બધી જ બાજુઓના માપ કેવા છે અલગ જ છે, પરંતુ ખૂણામાં ફેરફાર થયો છે કે બે બાજુઓના માપ 90 છે અને એક બાજુનું માપ 90 રહેતું નથી। તો બે બાજુનું માપ અહીંયા આગળથી 90 ડિગ્રી જોવા મળે છે અને એક બાજુનું માપ જે છે કે તમને 90 જોવા મળતું નથી। તો ઉદાહરણમાં મોનોક્લિનિક સલ્ફર Na2SO4×10mol H2O। તો હવે આ જે છે કે આમાં ફરક કઈ રીતે આવે છે, તો આની અંદર જે છે કે બે ખૂણા 90 છે, એક ખૂણો 90 રહેતો નથી। તો જ્યારે આ જે આખું સ્ટ્રક્ચર છે જેમાં A B અને C બધી બાજુના માપ અસમાન છે, પરંતુ જે ખૂણા છે તો એ ખૂણા બધા 90 ડિગ્રી છે, આ ઓર્થોરોમ્બિક નું ઉદાહરણ છે। ઓર્થોરોમ્બિક માં આપણે અહીંયા આગળથી પાછળની બાજુથી આને પ્રેસ કરવામાં આવે છે, એટલે કે આ ફેસ એમને એમ જ રહે છે, પરંતુ જે આખો જે પાછળનો ફેસ છે એ રોટેટ થઈ જાય છે, જેમ કે આમ સીધું સામે પડેલું જે ફેસ છે એ એમને એમ જ રહે છે, એટલે એ સામેવાળો ફેસ એમને એમ છે, પરંતુ જે પાછળવાળો જે પોર્શન છે એ પાછળવાળો પોર્શન આમ મૂવ કરી જાય છે, એટલે પાછળનો જે પોર્શન છે આમ મૂવ કરી જશે। તો એના હિસાબે આ જે 90 ડિગ્રી છે તો એ તો 90 જ રહેશે, અહીંયા આગળ એ 90 90 જ રહેશે, તો આલ્ફા અને ગામા એટલે કે બે એંગલ 90 જ જોવા મળશે, પરંતુ આ એક એંગલ જે છે એ 90 રહેશે નહીં, તો નોટ ઇક્વલ ટુ 90। તો ધારો કે બીટા હોય તો બીટા, આલ્ફા હોય તો આલ્ફા, જે હોય આપણે જે બી નામ જ આપેલા છે, તો બે ખૂણા 90 રહેશે અને એક ખૂણો જે છે કે 90 રહેશે નહીં, કેમ કે એનો એંગલ ચેન્જ થઈ જશે, આપણે પાછળથી આને મૂવ કરી નાખીએ તો આ એંગલ જે સ્ટ્રેટ હોય એ સ્ટ્રેટ થી આપણે મૂવ થઈ જાય, તો એંગલ આ 90 રહે નહીં। તો બે એંગલ જે છે કે 90 અને એક એંગલ 90 રહેતો નથી। તો આ તમારો થશે અહીંયાથી મોનોક્લિનિક સલ્ફર, કે જેમાં બધી જ બાજુઓના માપ અલગ અલગ છે, બે ખૂણા અહીંયા આગળથી સમાન છે અને એક ખૂણો અસમાન છે, એક ખૂણો 90 છે નહીં। એના પછી છે આપણો ટ્રાયક્લિનિક, ટ્રાયક્લિનિકમાં આદિમ એકમ કોષ જોવા મળે। હવે આ જે સંયોજન છે એ સંયોજનમાં બધી જ બાજુઓના માપ કેવા છે અલગ, બધા જ ખૂણા કેવા છે અલગ, કોઈ વસ્તુ અહીંયા આગળથી સમાન છે નહીં। ઉદાહરણ તરીકે K2Cr2O7 CuSO4×5mol H2O જે છે બીજો છે H3BO3 બોરિક એસિડ। તો આ જે આના ઉદાહરણ થશે, જે આપણો અહીંયા આગળથી ઓર્થોરોમ્બિક સલ્ફર જે હતો એ ઓર્થોરોમ્બિક સલ્ફરની અંદર આપણે જોઈએ તો બધી જ બાજુઓના માપ કેવા હતા અહીંયા આગળથી અલગ અલગ, પરંતુ ખૂણા બધા કેવા હતા 90। જે આપણે સાદા ઘનની અંદર આપણે જે રીતે ઘટના કરી કે સાદા ઘનની અંદર આપણે શું કર્યું કે જે બધા જ બાજુના માપ સમાન હતા, બધા ખૂણા સમાન હતા, પરંતુ એની અંદર આપણે શું કર્યું એને રોમ્બોહાઇડ્રલમાં ટ્રાન્સલેટ કરવા માટે આપણે એને મૂવ કરી નાખ્યો આખા સ્ટ્રક્ચરને। તો અહીંયા આગળ દીધી છે કે આ રીતે સાઈડમાંથી આને આખો મૂવ કરવામાં આવે, તો આ જે સ્ટ્રક્ચર આ રીતે મૂવ થયા બાદ આ રીતનો શેપ બનાવી દે, તો આ એંગલ જે છે કે બી 90 રહે નહીં, બધી બાજુના માપ તો અલગ જ હતા, પરંતુ આલ્ફા બીટા અને ગેમા જે છે એ ત્રણેયમાંથી એક બી માપ અહીંયા આગળથી સમાન રહેતા નથી, તો બધી જ બાજુના માપ અહીંયા આગળ શું થઈ જાય છે બદલાઈ જાય છે। જેમ સાદા ઘનમાંથી રોમ્બોહાઇડ્રલમાં ફેરફાર થયો, એવી જ રીતે અહીંયાથી ઓર્થોરોમ્બિકમાંથી આપણે ટ્રાયક્લિનિકમાં ટ્રાન્સલેટ કરીએ તો ત્યારે બી અહીંયા આગળથી બધા જ જે છે કે એંગલ અહીંયા આગળથી મૂવ થઈ જાય છે, એટલે એના હિસાબે જે છે કે બધા એંગલ મૂવ થઈ ગયા, તો અહીંયા તો કોઈ પણ પ્રકારે એંગલ સમાન રહેતા નથી, તો બધી બાજુઓના માપ બી સમાન નતા, તો અહીંયા બધી બાજુઓના માપ બી સમાન આવશે નહીં, તો એ બી સી નોટ ઇક્વલ ટુ થઈ જશે, તો એ બી અને સી નોટ ઇક્વલ ટુ, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા, તો આ બધા જે છે કે એક બી 90 ડિગ્રી રહેશે નહીં, તો બધા કેવા આવશે
नॉट इक्वल टू आल्फा बीटा गेमा नॉट इक्वल टू 90 एबीसी नॉट इक्वल टू तो बधीज बाजुओं माप अलग छे अने बधा ज जे छे के खूणाओं माप अलग छे तो आ तमारा जे छे के अहींया आगे थी सात अलग अलग प्रकार ना जे छे के आदिम एकम कोष थया लेटाइस स्फटिको थया हवे आ लेटाइस स्फटिको जे छे के एग्जाम नी अंदर तमारे जे छे के अहींया एमसीक्यू मां पूछाता होय छे अथवा बे मार्क्स ना क्वेश्चन मां पूछी सके छे एक मार्क्स ना क्वेश्चन मां आई सके छे तो ए रीते जे छे के आ टेबल तमारे जे छे के व्यवस्थित रीते तैयार करो एना बधी ज बाजुओं ना माप याद राखो खूणाओं ने याद राखो कया रीते कया मां केटलो फेरफार थाय छे ए वस्तु ने ध्यान मां राखो अने एना उदाहरण तैयार करो तो आ रीते जे छे के अहींया आगे थी तमारो आ आदिम एकम कोष लेटाइस स्फटिको जे छे के आ रीते करी शकाशे मेक्सिमम आमांथी एमसीक्यू बहु ज आवे छे एटले व्यवस्थित रीते आने तैयार करो ओके थैंक यू.